साथी मित्रों, આજે સૂર્ય ભાનુ સપ્તમીના પવિત્ર દિવસે આ વિડિયોની અંદર આપણે જાણીશું આ ત્રણ કાર્ય કરવાથી આખું વર્ષ સૂર્યદેવની શુભ અસર રહેશે। શ્રી ગણેશાય નમઃ। જય શ્રી કૃષ્ણ। મિત્રો, સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ ભગવત સ્મરણમાં। પોષ માસની શુદ્ધ પક્ષની સાતમ તિથિને ભાનુ સપ્તમી કહે છે, જે આ વર્ષે 29 ડિસેમ્બર 2022 ગુરુવારના રોજ છે। આ ગુરુવારના રોજ હોવાથી તિથિનું અનેક ગણું મહાત્મ્ય વધી જાય છે। આ દિવસે વ્રત કરવામાં આવે છે। સૂર્યદેવ માટે જપ તપ વ્રત કરવાથી સૂર્યદેવની અસીમ કૃપા રહે છે અને તમારાથી એ પણ ન થાય તો બસ આ ત્રણ કાર્ય કરી લો, આખું વર્ષ સૂર્યદેવની શુભ અસર રહેશે। તે જાણીએ તે પહેલા જો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો આવનારી નવી વિડિયો માટે। વિડિયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા સાથી મિત્રો અને ગ્રુપોમાં શેર કરો। ઓમ સૂર્યાય નમઃ। ભાનુ સપ્તમી તિથિના દિવસે ત્રણ કાર્ય। સૌ પ્રથમ સવારે સૂર્યદેવ પહેલા ઉઠીને પવિત્ર નદી કે તીર્થ સ્નાન કરો અને જો આ શક્ય ન હોય તો ઘરે જ પાણીમાં તલ તથા લાલ કંકુ ચપટી નાખીને સ્નાન કરો। બીજું કાર્ય, ત્યારબાદ સ્વચ્છ કપડાં પહેરીને ઘરમાં દેવી દેવતાઓનું પૂજન, પછી તાંબાના લોટામાં શુદ્ધ જળ લઈને તેમાં લાલ ફૂલ, લાલ ચંદન કે કંકુ ચોખા નાખીને સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરો। સૂર્યદેવ જે દિશામાં હોય તેમની સામે ઉભા રહીને ઓમ દ્રુણી સૂર્યાય નમઃ મંત્ર અથવા એહિ સહસ્ત્રો તેજો રાસે જગતપતે અનુકંપય મામ હત્ય ગૃણાધર્ય દિવાકર, આ બેમાંથી કોઈ મંત્ર જળ ચડાવતા ચડાવતા બોલવા। ત્રીજું કાર્ય, આ દિવસે સૂર્યને લગતું દાન જેમ કે માણેક, લાલ પુષ્પ, તાંબુ, કેસર, ધૃત, લાલ કે કસુંબી રંગનું વસ્ત્ર, લાલ રંગની ગાય કે વાછરણી, સૂર્યની મૂર્તિ, લાલ કમળ તથા દક્ષિણા વગેરે યથાશક્તિ મુજબ દાન કરવું। મિત્રો, આ હતા ભાનુ સપ્તમીના દિવસે સૂર્યદેવને પ્રસન્ન કરવાના ત્રણ કાર્ય। આ ત્રણ કાર્ય કરવાથી આખું વર્ષ સૂર્યદેવની તમારા ઉપર શુભ અસર રહેશે। હું આશા રાખું છું કે આ વિડીયોની અંદર માહિતી જાણીને તમને ઘણો આનંદ થયો હશે। આપણે ફરી મળીશું નવા ભક્તિમય વિડીયો સાથે। ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઇબ કરી લ્યો અને બેલ આઇકોન જરૂર દબાવો। મને સાંભળવા માટે આભાર અને સૌને મારા રાધે રાધે।